डभोई नगर में स्थित राणा समाज की वाड़ी में आत्मीय परिवार द्वारा धार्मिक कथा का आयोजन किया गया। डभोई तालुका शहर में बसते वैसे हरिभक्तों द्वारा हर महीने आयोजित की जाती वैसी कथा सभा के तहत आज हरिभक्ति सर्व सूत्र के साथ हरिभक्ति में लीन हो चुके वैसे आज हरिभक्तों के बीच आत्मीय परिवार की ओर से धार्मिक सभा का आयोजन किया गया। परम पूज्य ब्रह्मलीन हरिप्रसाद स्वामी जी के आशीर्वाद से पूज्य त्याग वल्लभ स्वामी जी के सानिध्य में विशेष धार्मिक कथा का आयोजन करते हुए इस मौके पर भारी तादाद में आत्मीय परिवार के हरिभक्त उपस्थित रहे थे। जय हरिप्रसाद स्वामी महाराज ने, जय आत्मीय समाज ने, जय जय जय। डभोई अने आजूबाजू ना विस्तार ना बधाज मंडळो ना भक्तो ए भेगा थईने आजे डभोई मुकामे सुंदर सत्संग सभा नु आयोजन कर्युं हतुं। गुरु हरि स्वामी श्री ना संकल्प आदेश अने आशीर्वाद थी आ समाज नी अंदर एक आत्मीयता उत्तरोत्तर वधती रहे अने तेओनी भावना प्रमाणे सौ भक्तो महिमा अने निष्ठा थी जीवन जीवी ભગવાનના સુખે સુખિયા થાય એવી મંગલકારી ભાવનાથી આ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે હરિધામ સોખડાથી પૂજ્ય યોગી સ્વરૂપ સ્વામી, પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી અને પૂજ્ય બોસ સ્વામી પધાર્યા હતા અને સૌ ભક્તોને દર્શન આશીર્વાદ અને સમાગમનો લાભ આપી એક હરિભક્તોને ગુરુ હરિ સ્વામીશ્રીના જીવન તરફ નિર્દેશ કરવાનું માર્ગદર્શન આપ્યું। ગુરુ હરિ સ્વામીશ્રીના સંકલ્પ પ્રમાણે વ્યસનમુક્ત રહીને ક્યારેય કોઈના અભાવ ગુણમાં પડ્યા સિવાય એક આત્મીયતાથી જીવન જીવી આપણા ઘરમાં, આપણા સત્સંગ મંડળમાં અને આપણા પ્રદેશમાં સૌ ભક્તો સર્વાંગી સુખ્યા થાય એવું સંતો મુક્ત દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું છે ત્યારે આ તબક્કે સૌ ભક્તો પણ પોતાના જીવનમાં ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીના જીવનમાંથી એક પ્રેરણા પ્રાપ્ત કરી ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો જીવનમાં સ્વીકાર કરી સત્સંગ અને ભક્તિમય જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરે એવા મંગલકારી આશીર્વાદથી નવા જીવનની સૌએ શરૂઆત કરી છે। આ પ્રસંગે સૌને એક આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થઈ છે અને સૌ પ્રભુ તરફ નવી ગતિ પ્રાપ્ત કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ।